सरकारी तंत्र खाड़े गयू छे तेनो वधु एक पुरावो प्राप्त थयो छे। अमदावादमांथी पोस्टना पत्रों जाहेर मार्ग पर रझड़ता मळी आव्या। अमदावादना खोखरा पोलीस स्टेशनना अगत्यना विविध राज्यमां मोकलवाना पोस्टना पत्रों जाहेर मार्ग परथी मळी आव्या हता। अमदावादना खोखराथी मणिनगर रेलवे फाटक जवाना रस्ता पर एक शाकभाजीना फेरियाने सवारे 10 कलाके पोस्टना पत्रों मळ्या हता, जे खाखी कलरना खोखरा पोलीस स्टेशनना सही सिक्कावाळा पत्रों अने परबीडिया जोवा मळ्या हता। आ 27 जेटला पोस्टना परबीडिया अने समन्सवाळो पत्रों ते फेरियाए आ विस्तारना सामाजिक कार्यकर हर्षदभाई पटेलने बताव्या हता। सामाजिक कार्यकरे तमाम 27 पत्रों अने समन्सोवाळा परबीडिया मेळवीने ताकीदे खोखरा पोलीस इंस्पेक्टर चौधरी ने आ अंगे वाकेफ करीने ते फेरिया साथे पोलीस स्टेशनमां सुप्रत कराया हता। आकस्मिक रीते रस्तामां पड़ी गयेला पत्रों खोखरा पोलीस ने परत सौंपाता पोलीस इंस्पेक्टरे फेरिया अने सामाजिक कार्यकर तेमनी जागृति अने प्रामाणिकता दाखवा बदल बिरदाव्या हता अने सन्मान्या हता। आ पत्रों खरेखर खोखरा मेथेडिस्ट चर्च पोस्टना डब्बामां खोखरा पोलीस द्वारा नाखवामां आव्या हता। पोस्टना कर्मचारी द्वारा ते डब्बामांथी मेळवी तेने पोस्ट ऑफिसे पहोंचाडी रह्या हता, त्यारे कर्मचारी द्वारा अजाणता रस्तामां ते पड़ी गया हता। आ तमाम पत्रों अने समन्सो ताकीदे संबंधित विभाग अने पोलीस अधिकारी श्रीओने पहोंचाडवानी व्यवस्था खोखरा पोलीस इंस्पेक्टर श्री चौधरीए पोस्टना जवाबदार कर्मचारीने पोलीस स्टेशनमां बोलावी अने करी हती। आम हवे पत्रों पण रस्ता पर रझड़ता जोवा मळी रह्या छे, त्यारे आवनार समयमां सरकारी तंत्र अने सहकारी तंत्रमां जे तफावत छे ते जोवा मळी रह्यो छे। त्यारे पोस्टना पत्रों जाहेर मार्ग परथी मळी आवता लोकोमां चर्चा टॉक ऑफ ध टाउन बन्यो। નામ સમીરભાઈ કૈલાસચંદ્ર દવે છે। શું કહેશો એક જાગૃત વ્યક્તિને આપણે 36 જેટલા ખોખરા પોલીસ સ્ટેશનના અને ખાનગી વ્યક્તિના પત્રો આપણે આજે ખોખરા પોલીસ સ્ટેશનમાં એક જાગૃત વ્યક્તિ સુપ્રત કરી રહ્યા છે, શું કરશો આ પત્રોનું ક્યાં પહોંચાડશો? આ પત્રો જ્યાંના એમને એડ્રેસ છે ત્યાં આગળ અમે એડ્રેસ પર અમે એમને આજે 8 તારીખમાં ડિલિવરી કરાવી દઈશું, ડિસ્પેચ કરાવી દઈશું અને આ 7 ગાડીમાં એ નીકળી જશે આ ટપાલો, અને આવનારા 4-5 દિવસની અંદર એ જ્યાં આગળના એડ્રેસ છે ત્યાં આગળ ટપાલો પહોંચી જશે। રાજુભાઈ ચતુરભાઈ દેવી પૂજક, અમને પત્ર મળ્યા મને લક્ષ્મીનારાયણ 4 રસ્તા ઉપરથી, તમે હર્ષદભાઈ પટેલને આલ્યા, હર્ષદભાઈ સાહેબ મોટા ચોકીમાં આલ્યા સાહેબને, સાહેબ લઈને ઓલા અધિકારીને બોલાય એમને, એ ટપાલવાળા સાહેબને આલીને બોલાવી દે। હા, કેટલા પત્રો હતા અને ક્યાંના પત્રો હતા? લગભગ 37 કેટલા હતા કંઈક એવા ગણ્યા નહીં સાહેબ। કોના પત્રો હતા? પોલીસવાળાના, પોલીસવાળા અધિકારીના બધા દેશ દેશના લખેલા હતા। પુષ્પા સ્ટાઇલમાં કોર્પોરેટરોનો વિરોધ ઝૂકેગા નહીં। જામનગર ખાતે જેએમસીની યોજાઈ ગયેલી જનરલ સાધારણ સભામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ કોર્પોરેટ સભામાં પહોંચ્યા હતા। જામનગર મહાનગરપાલિકાની સાધારણ સભા યોજાઈ હતી, જેમાં શહેરના વિવિધ વોર્ડના પ્રશ્નોની રજૂઆત અને નિરાકરણ કરવામાં આવે છે। આ સભા દરમિયાન જામનગર મહાનગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર સામે શાસકો પર આક્ષેપ સાથે મહિલા કોંગ્રેસ વોર્ડ નંબર 4ના કોર્પોરેટર રસનાબેન નંદાણિયા દ્વારા અધિકારી વેશ ધારણ કરી શર્ટ પર બેનર લગાવી પુષ્પા ફિલ્મની સ્ટાઇલમાં ભ્રષ્ટાચાર કરને સે ઝૂકેગા નહીંના ડાયલોગ સાથે સભામાં આવ્યા હતા અને આઈસીડીએસ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો વિરોધ દર્શાવ્યો હતો। જામનગરના ટાઉનહોલ ખાતે ગઈકાલે યોજાયેલી જેએમસીની જનરલ બોર્ડની બેઠકમાં કોર્પોરેટર રચનાબેન નંદાણિયા દ્વારા આઈસીડીએસ શાખા પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। તેઓ દ્વારા ભરતીથી લઈને માંગવામાં આવેલા વિવિધ વિગતો અંગે આ બેઠકમાં સાંજે આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું। ઉપરાંત જેની બોર્ડના અધ્યક્ષ મનીષ કટારિયા સામે રજૂઆત કરી હતી, તેઓએ જણાવ્યું હતું કે આ મામલે કોની કોની ભરતી કરવામાં આવી છે, ગ્રાન્ટનો ક્યાં ઉપયોગ કરવામાં આવ્યો વગેરે માહિતી માંગતા વિભાગના અધિકારીઓ દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સભામાં એક સમયે ઘર્ષણ જેવું વાતાવરણ સર્જાતા કોર્પોરેટર ખુદ પોતે સ્ટેજ પર ચડી ગયા હતા અને અધ્યક્ષ સામે પોતાના સાતેક પ્રશ્નો જણાવી તેમાં થતા ભ્રષ્ટાચાર થતો હોવાનું જણાવ્યું હતું અને તંત્ર દ્વારા પૂરતો જવાબ ન અપાતા અને પૂર્ણ વિગતો આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। આમ
આઈસીડીએસમાં ભરતીને લઈને માગવામાં આવેલી વિવિધ વિગતો આ બેઠકની સાંજે આપવામાં આવી હતી, જેને લઈને આક્રોશ જોવા મળ્યો હતો. આમ જામનગર ખાતે જીએમસીની યોજાઈ ગયેલી જનરલ સાધારણ સભામાં ભ્રષ્ટાચારના ખુલ્લા આક્ષેપ કરવામાં આવ્યા હતા. સરકાર મારું કઈ બગાડી નહીં શકે, હું ભ્રષ્ટાચાર કરું છું છતાંય એને ખબર છે, છતાંય સરકાર મારું કઈ બગાડી નહીં શકે. ફક્ત સરકાર નંબર 4 ની કોર્પોરેટર રચના માડમ નંદાણીયા, આજે અમારો જનરલ બોર્ડ છે, બોર્ડમાં હું એક ભ્રષ્ટાચારી અધિકારી વિશે બોલવાની છું. એનું જ પાત્ર બનીને હું આવી છું અને એ વ્યક્તિ એટલી હદે ભ્રષ્ટાચાર કરે છે, એના ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી થતી નથી, એટલા માટે એના વિશે બોલવાની છું. સરકાર કહે છે કે અમે ભ્રષ્ટાચારીઓને ગોતી છીએ, તો આ માણસ સરકારને કેમ દેખાતો નથી? એટલા માટે એ ખુદ પાત્ર બનીને આવી છું અને એ જે ભ્રષ્ટાચાર કરે છે કરતો રહેશે અને એ ખુદ હું પાત્ર બની છું. એટલે હું ભ્રષ્ટાચાર કરું છું, કરતો રહીશ અને ભ્રષ્ટાચાર કરતો રહીશ. ભ્રષ્ટાચાર કરને સે મુજે કોઈ રોક નહીં સકતા ઓર મે ઝુકેગા નહીં. એ અધિકારી કોણ છે એ તો ત્યાં બોર્ડમાં હાજર હશે તો એ જવાબ દેવા ઊભો થશે, તમને ઓટોમેટિક ખબર પડી જશે. આઈસીડીએસ શાખામાં અત્યારે ભરતીમાં ભ્રષ્ટાચાર થયો છે. બેન તમને નથી લાગતું કે એસીબી કરાવવી જોઈએ? એસીબી ને એ તો મારું તો પેલું પ્રાઇવેટી બોર્ડની છે ને, મારે બોર્ડમાં લેવું જોઈએ ને. સરકારને ભ્રષ્ટાચારીઓને ગોતવાનું, સરકાર એમાં શું મદદ કરે છે તો હું જોઉં ને. એમ મારું પેલું તો બોર્ડમાં લેવાનું હોય ને, અને પહેલાંય મેં બોર્ડમાં લીધું હતું, એના ઉપર હજી કોઈ પણ જાતનું ખાલી ચાર્જ લેવામાં આવ્યા છે, બીજું કાંઈ થયું નથી. અને જેને જેની તપાસ સોંપી હતી એને તપાસ સોંપી છે, તો એ માણસ ઉપર કોઈ પણ જાતની હજી કાર્યવાહી થઈ નથી. એટલે મારું કામ છે બોર્ડ સુધી પહોંચાડવાનું, પછી આગળ કમિશનર સાહેબનું, મેયરશ્રીનું ને ભાજપ સરકારનું કામ છે. મારે જે કરવાનું છે હું આગળ બીજા સ્ટેપમાં હું 100% કરીશ. મારી રણનીતિ ચાલુ જ છે, હંમેશા હું રણમાં જ હોઉં છું, મેદાનમાં જ હોઉં છું, યુદ્ધના મેદાનમાં હું ક્યારેય પાછળ હટતી જ નથી. એ હજી કોઈ હજી આમાં બોર્ડમાં શું જવાબ આપે એના પછી રણનીતિ નક્કી થાય ને. એમનામ કેમ ખબર પડે? તમે મને સામે તલવાર નાખો તો મારે તલવારથી લડાઈ કરવાની હોય ને, તમે મને સામે ગોળો ફેંકો તો મારે ગોળાથી ફેંકવાની હોય ને. એ લોકોનો શું જવાબ આવે પછી મારે જવાબ દેવાનો હોય ને. એ અત્યારે હું કાંઈ નથી કહેતી, પહેલાં કમિશનર સાહેબને પહેલી પ્રાયોરિટી આપીશ કે સાહેબ એના ઉપર કાર્યવાહી કરે છે કે નહીં. પહેલું તો કમિશનર સાહેબ ઉપર છે ને, કમિશનર સાહેબને અધિકારીઓ ઉપર બધું કરવાનું હોય છે, પછીનું હું કાર્યવાહી કરીશ. અમદાવાદમાં સ્વાગત. યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન શ્રી બોરિસ જોન્સનનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માપૂર્ણ સ્વાગત કરાયું હતું. આ સ્વાગત રાજ્યપાલ શ્રી અને મુખ્યમંત્રીના હસ્તે થયું હતું. ગુજરાત પ્રવાસે આવેલા યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન શ્રી બોરિસ જોન્સનનું અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉષ્માભર સભર સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી બોરિસ જોન્સનનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થયું ત્યારે ગુજરાતની ભાતીગણ સંસ્કૃતિને પ્રદર્શિત કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ ઉષ્માપૂર્ણ સ્વાગત અવસરે પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કે કૈલાસનાથન, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, પોલીસ વડા શ્રી આશીષ વાટિયા, જિલ્લા કલેક્ટર શ્રી સંદીપ સાંગલે અને શહેર પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બીજી તરફ રોડ અને રસ્તા પર સફેદ ચાદરો પણ લગાવવામાં આવી હતી, જેને લઈને જે રોડ પરથી જોન્સન પ્રસાર થયા હતા તે રોડ પર આજુબાજુમાંથી બીજા દ્રશ્ય ન દેખાય તે માટે આ દિવાલનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન શ્રી બોરિસ જોન્સનનું અમદાવાદ ખાતે ભવ્ય એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતું અને ત્યારબાદ તેઓ દ્વારા વિવિધ કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે જ્યાં તેઓ રોડ પર થઈને પસાર થઈ રહ્યા હતા ત્યાં રોડની સાઈડો પર સફેદ ચાદર લગાવવામાં આવી હતી, જેને લઈને પ્રશ્નો ટોક ઓફ ધ ટાઉન બન્યા હતા.